ગુજરાત સરકારના કૃષિ પશુપાલન તથા ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે જૂનાગઢના બગડો ગામેથી શિક્ષણ અને વીજળીના રૂપિયા 73.19 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રી રાઘવજી પટેલે રૂપિયા 1.40 કરોડના ખર્ચે નિર્મિત થનાર બગડો પ્રાથમિક શાળાનું શ્રીફળ વધારે શાસ્ત્રોક્ત વિધિનુસાર ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસ કાર્યક્રમોમાં જિલ્લામાં રૂપિયા 36.90 કરોડના ખર્ચે 23 શાળાઓના 154 ઓરડાઓ તથા માંગરોળ ખાતે રૂપિયા 6.1 કરોડના ખર્ચે નિર્મિત થનાર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું ખાતમુહૂર્ત ઉપરાંત રૂપિયા 15 કરોડના ખર્ચે નિર્મિત 13 પ્રાથમિક શાળાઓના 90 ઓરડાઓનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિસાવદરના પીડાખાઈ ગામે રૂપિયા 7.87 કરોડના ખર્ચે નિર્મિત 66 કેવી સબસ્ટેશન અને રૂપિયા 7.17 કરોડના ખર્ચે 66 કેવી દેવગઢ મેંદરડા સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપતા મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેમ મુજબ સુવિધા શહેરની અને આત્મા ગામડાઓનો તેને અનુસરીને ગ્રામ સ્તરે અવિરત વિકાસ કાર્યો થઈ રહ્યા છે. આ તો કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્તથી શિક્ષણ અને વીજળીની માળખાકીય સુવિધાઓમાં વધારો થશે. વિકાસના તમામ ક્ષેત્રના કામો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન હતું કે ગામડાને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી, અને એના વખતથી એણે જે જે યોજનાઓ શરૂ કરી એ યોજનાઓનું પરિણામ આજે ગામડામાં માળખાકીય સુવિધા અને પ્રાથમિક સગવડતાના તમામ કામો આપણે હાથ ધરી શકીએ છીએ. નરેન્દ્રભાઈનું એક સૂત્ર હતું કે સુવિધા શહેરની અને આત્મા ગામડાનો. શહેર જેવી તમામ સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારના ગામડાઓને મળી રહે એના માટે જરૂરિયાત મુજબના કામો માટેની વિકાસ કામોના ગ્રાન્ટો દરેક ગામડાને મળે એના માટે અનેકવિધ યોજનાઓના માધ્યમથી ગામડાઓને વિકાસના કામો માટે નાણાં મળી રહે છે. આજે જૂનાગઢ જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ બગડુ મુકામે શાળાના 7 રૂમો, કુમાર અને કન્યાઓ માટે અલગ અલગ શૌચાલયની સગવડતા, મધ્યાહ્ન ભોજન યોજનાના કિચન રૂમ અને કમ્પાઉન્ડ વોલ, આ બધા કામો માટે 1 કરોડ 40 લાખ રૂપિયાના ખર્ચે અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉપરાંત જિલ્લાની જુદી જુદી પ્રાથમિક શાળાના વર્ગખંડો માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉપરાંત 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આમ કરોડો રૂપિયાના ખર્ચે જે વિકાસના કામો થયા છે, મંજૂર થયા છે, એના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આજનો આ દિવસે આયોજન કરવામાં આવ્યું છે.